નમસ્કાર, કુક વિથ રાધિકામાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવા પનીર પરાઠા. પનીર પરાઠા તમે સવારે નાસ્તામાં કે સાંજે ડિનરમાં કે પછી નાની મોટી ભૂખ લાગે ત્યારે બનાવીને ખાઈ શકો છો. પરાઠા એકદમ ટેસ્ટી અને હેલ્ધી રહે છે. તો ચાલો એકદમ ટેસ્ટી, પરફેક્ટ અને વણતા સમયે ફાટે નહીં તેવા પનીર પરાઠા બનાવવાનું શરૂ કરીએ. પનીર પરાઠા બનાવવા માટે સૌપ્રથમ આઉટર લેયરનો લોટ બાંધી લઈશું. તો એ માટે મેં 1 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે. હવે તેમાં 1 ટીસ્પૂન મીઠું અને 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું અને હાથની મદદથી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં થોડું પાણી એડ કરીને પરાઠા જેવો લોટ બાંધી લઈશું. લોટને આપણે પરાઠાથી થોડો ઢીલો અને રોટલીથી થોડો કઠણ બાંધવાનો છે, તો જ આપણા પરાઠા વણાશે એકદમ પરફેક્ટ રીતે અને વણતી વખતે તેમાંથી સ્ટફિંગ પણ નહીં નીકળે. મેં લોટને બાંધી લીધો છે. હવે થોડા તેલવાળા હાથ કરી લઈશું અને લોટને ફરીથી સારી રીતે મસળી લઈશું અને 10 મિનિટનું રેસ્ટ આપી દઈશું. લોટ આપણો રેસ્ટ થાય છે ત્યાં સુધી આપણે સ્ટફિંગ બનાવી લઈશું. તો એ માટે મેં 150 ગ્રામ પનીર લીધું છે અને હવે તેને છીણીની મદદથી છીણી લઈશું. પનીર ઘરે કઈ રીતે બનાવવું તેની રેસીપી મેં ઓલરેડી ચેનલ ઉપર બતાવી દીધી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક પણ આપી દઉં છું, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકો છો. મેં પનીર છીણીને રેડી કરી દીધું છે. હવે તેમાં 1 મીડિયમ સાઇઝની એકદમ ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરી દઈશું. જો તમારે ડુંગળીને સ્કીપ કરવી હોય તો સ્કીપ પણ કરી શકો છો, પરંતુ પનીર પરાઠામાં ડુંગળીનો ક્રંચ ખૂબ જ સરસ લાગે છે. હવે તેમાં ઝીણા કટ કરેલા લીલા ધાણા, 1/2 ટેબલસ્પૂન લીલા મરચાંની પેસ્ટ, 1 ટેબલસ્પૂન સૂકું લાલ મરચું, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન હિંગ, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1/2 ટીસ્પૂન અમચૂર પાવડર. અમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ પણ યુઝ કરી શકો છો. હવે તેમાં કસૂરી મેથીને હાથની મદદથી ક્રશ કરી લઈશું અને તેને એડ કરી દઈશું. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. હાથની મદદથી આપણે સારી રીતે મિક્સ કરી દઈશું જેથી બધા જ મસાલા અને પનીર મિક્સ થઈ જાય. સ્ટફિંગ આપણે જ્યારે પરાઠા વણવાના હોય ત્યારે જ બનાવવાનું, નહીંતર તેમાં પાણી વળી જશે અને પરાઠા આપણે પરફેક્ટ નહીં વણી શકીએ. હવે આ સાઈડ આપણો લોટ પણ સેટ થઈ ગયો છે. તેમાંથી 1 મીડિયમ સાઇઝનો લૂવો લઈ લઈશું અને તેનું ગુલ્લું બનાવી લઈશું. તેને કોરા ઘઉંના લોટથી ડસ્ટિંગ કરી લઈશું અને 1 મીડિયમ સાઇઝની પૂરી બનાવી લઈશું. મેં 1 મીડિયમ સાઇઝની પૂરી બનાવી લીધી છે. હવે તેમાં 2 ટેબલસ્પૂન જેટલું સ્ટફિંગ એડ કરીશું અને બધી જ સાઇડ્સને ભેગી કરીને મોદક ટાઈપ બનાવી લઈશું અને હવે ઉપરથી જે વધારાનો લોટ છે તેને નીકાળી દઈશું અને હવે મોદકને ફ્લેટ કરીને ગુલ્લું બનાવી લઈશું. તેને ફરીથી ઘઉંના કોરા લોટથી ડસ્ટિંગ કરી લઈશું અને સૌ પ્રથમ તો આપણે તેને હાથની મદદથી જ આ રીતે સ્પ્રેડ કરીને થોડું મોટું કરવાનું છે. અને હવે એકદમ હલકા હાથે આપણે તેને વણી લઈશું. પરાઠાને આપણે બધી જ સાઇડ્સથી વણવાનું છે જેથી એક સાઇડથી મોટું કે નાનું રહી ના જાય અને પરાઠાને બંને સાઇડ્સથી આ રીતે ઉલટું સીધું કરીને વણવાનું જેથી એક સાઇડનું લેયર જાડું અને પટલું ના રહી જાય. મેં એકદમ સરસ પરાઠું વણી લીધું છે. તમે જોઈ શકો છો કે જરા તૂટ્યું પણ નથી. પરાઠાને શેકવા માટે મેં તવી ગરમ કરી દીધી છે. હવે પહેલું પરાઠું છે તો તવીએ ચીપકે નહીં એ માટે તેમાં થોડું તેલ કે બટર લગાવી દઈશું અને હવે તેની ઉપર પરાઠાને મૂકી દઈશું. 30-40 સેકન્ડની અંદર જ એક સાઇડથી આછું ગુલાબી કલરનું થઈ જશે. હવે તેને પલટાવી લઈશું. બીજી સાઇડ પણ 30 સેકન્ડ થઈ ગઈ છે અને આછું ગુલાબી થઈ ગયું છે. તેને પલટાવી દઈશું. હવે પરાઠાને આપણે બટર લગાવીને સારી રીતે ક્રિસ્પી શેકી લઈશું. પરાઠાને સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ શેકવું જેથી તેનું એકદમ ક્રિસ્પી આઉટર લેયર બને. પરાઠાને તમે તેલ, ઘી, બટર કોઈપણથી શેકી શકો છો, પરંતુ જે ઢાબા ઉપર મળતા હોય તે પરાઠાને બટરની સાથે શેકવામાં આવે છે, જે એકદમ ટેસ્ટી લાગે છે. પરાઠાને પલટાવીને આપણે હવે બીજી સાઈડ પણ બટર લગાવી દઈશું.
તમે જોઈ શકો છો કે પરાઠું આપણું એકદમ સરસ ફૂલી રહ્યું છે અને જરા પણ સ્ટફિંગ બહાર આવ્યું નથી. પરાઠાને હવે આપણે બંને સાઇડ્સથી થોડું થોડું તાવેતાની મદદથી પ્રેસ કરતા જઈશું અને ક્રિસ્પી એવું રોસ્ટ કરી લઈશું. પરાઠું આપણું બંને સાઇડથી એકદમ સરસ રોસ્ટ થઈ ગયું છે. હવે તેને નીકાળી લઈશું અને સેમ આ રીતે આપણે બીજા પરાઠાને પણ બનાવી લઈશું. પરાઠાને ગ્રીન ચટણી, કેચઅપ, લસણની ચટણી કે પછી છુંદો અથાણા સાથે ખાવાની પણ મજા પડે છે. પરાઠા આપણા બનીને રેડી થઈ ગયા છે. હવે તેને એક સર્વિંગ ડિશમાં લઈ લઈશું. હું તમને એક પરાઠાને કટ કરીને બતાવી દઉં. આપણે તેને ચાર ભાગમાં કટ કરીશું. હવે આ કટ કરેલા પરાઠાને પણ આપણે સર્વ કરી લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણું સ્ટફિંગ બધી સાઇડ્સથી ફેલાઈ ગયું છે અને એકદમ સરસ દેખાઈ રહ્યું છે. એકદમ ઢાબા સ્ટાઇલ પરાઠા ઉપર બટર મૂકી દઈશું અને તેને ગ્રીન ચટણી અને દહીં સાથે સર્વ કરી દઈશું. તો એકદમ ટેસ્ટી એવા ઢાબા સ્ટાઇલ પનીર પરાઠા બનીને રેડી થઈ ગયા છે. તમે પણ આ રીતે પનીર પરાઠા ઘરે જરૂરથી બનાવો અને તમારો અનુભવ મને કમેન્ટમાં શેર કરો. જો તમને મારી આજની રેસીપી સારી લાગી હોય તો લાઈક અને શેર કરો અને મારી ચેનલ કુક વિથ રાધિકા જરૂરથી સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ. બહુ જલ્દીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.